તો રાજ્ય સરકારે ખેડૂતોને પાક વીમો ચૂકવ્યાના 6 મહિના બાદ મોડે મોડેથી જાગેલી કોંગ્રેસે સરકાર પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો. સાથે જ કોંગ્રેસે પાક વીમાની ચૂકવણીમાં 25 થી 50 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ પણ લગાવ્યો. ખેડૂતો 91% સુધીના વીમાના હકદાર હોવા છતાં તેમને માત્ર 1 થી 20% સુધી જ વીમો મળ્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો હતો. કૌભાંડ પાક વીમાની અંદર થયું છે તેની જો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે કરોડો રૂપિયાનું પાક વીમામાં જે કૌભાંડ થયું છે. આપણી સાથે ખેડૂત આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. પાલભાઈ, જે રીતે આજે કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે પાક વીમામાં, કઈ રીતનું કૌભાંડ છે, શું કહેશો ખાસ? આ મેંદરડા તાલુકાના અમરગઢ ગામનું જે આખે આખું આ પત્રક તમે જોઈ રહ્યા છો, એમાં આ ગયા વર્ષે જે 5 ખેતરોની અંદર ક્રોપ કટિંગ કર્યું હતું એનો જે આ વજન આવ્યો છે, 1 કિલો 345 ગ્રામ છે એનું સરેરાશ વજન, 279 કિલોગ્રામ આવ્યું છે. અને એને હેક્ટરમાં કન્વર્ટ કરીએ તો 107.600 કિલોગ્રામ આવ્યું છે. આ એવા એવી છે ટીવાય છે, એ રાજ્ય સરકારે જાહેર કરી છે. એને આ સૂત્રની અંદર મૂકીએ તો એ અમરગઢની અંદર 91.54% પાક વીમો નક્કી થતો હતો, ત્યાં રાજ્ય સરકારે અને પાક વીમા કંપનીએ મળી અને 1.48% પાક વીમો નક્કી કર્યો છે. એટલે 90% પાક વીમો છે એ આ લોકો ખાઈ ગયા છે. આશરે કેટલા કરોડનું કૌભાંડ છે, તમે શું કહેશો? ખાસ જે વાત છે, તમામ જે કૌભાંડ છે, કેટલા કરોડનું હોઈ શકે છે? ખાલી ગયા એક વર્ષનો જ જે વાત કરીએ તો 14,000 કરોડનો ખેડૂતોનો ક્લેમ હતો, એની સામે આ 90% ભ્રષ્ટાચાર થયો એવું આપણે એક ગામમાં સાબિત કર્યું. અને આપણે 70% પકડીએ તો પણ 10,000 કરોડની આસપાસ કૌભાંડ થયું છે, એમાં કોઈ શંકા નથી. માત્ર એક જ વર્ષમાં, એક જ ઋતુમાં, ખરીફ ઋતુમાં, રવિ ઋતુ છે એ પાછી અલગ છે, અને 17, 18, 16 એના જે ખરીફ અને રવિ ઋતુની જે અલગ અલગ છે એ વાત અલગ છે. એટલે આમ 4 વર્ષનો તમે સરવાળો કરો તો લગભગ એવરેજ 40,000 કરોડની આસપાસનો કૌભાંડ થયું છે. ચોક્કસથી તો 40,000થી પણ વધારે કરોડનું જે છે તે આ જે કૌભાંડ છે તે સામે આવ્યું છે. ત્યારે હાલ જો વાત કરીએ તો તમામ જે કૌભાંડ છે તેની નિરાવે ખેડૂતો જે છે તે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવે તેવી એક શક્યતા છે. વિજય પરમાર સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.